નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ 9 વિષય વિજ્ઞાન એના ગયા લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 9 બળ તથા ગતિના નિયમો સંપૂર્ણપણે પૂરું કર્યું ત્યાર પછી આજે આપણે એક નવું ચેપ્ટર ચેપ્ટર નંબર 10 કે જેનું નામ છે ગુરુત્વાકર્ષણ એની શરૂઆત કરી ચેપ્ટરનો ટાઇટલ છે ગુરુત્વાકર્ષણ આ શબ્દથી તમે બધા પરિચિત છો આ ચેપ્ટરમાં આપણે ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ થતી કેટલીક ઘટનાઓ એનો અભ્યાસ કરવાના છીએ આગળ આપણે ચેપ્ટર નંબર 8 અને ચેપ્ટર નંબર 9 માં પદાર્થની ગતિ અને ગતિ માટે જવાબદાર બળનો અભ્યાસ કર્યો આપણે શીખ્યા કે પદાર્થની ઝડપ કે ગતિની દિશા બદલવા માટે બળ એ જવાબદાર છે આપણે હંમેશા જોઈએ છીએ કે જ્યારે કોઈ પદાર્થને અમુક ઊંચાઈથી પડવા દેવામાં આવે છે ત્યારે આ પદાર્થ એ પૃથ્વીની સપાટી પર પડે છે આપણે એ પણ જાણીએ છીએ કે ચંદ્રમા એ પૃથ્વીની આસપાસ વર્તુળાકાર કક્ષામાં પરિક્રમણ કરે છે તથા આપણા સૌરમંડળના તમામ ગ્રહો એ સૂર્યની આસપાસ વર્તુળાકાર કક્ષામાં પરિક્રમણ કરે છે તો આ બધી જ પરિસ્થિતિઓમાં પદાર્થો પર ગ્રહો પર ચંદ્ર પર કોઈ એક ચોક્કસ પ્રકારનું બળ અવશ્ય લાગતું હોવું જોઈએ આપણા મહાન વૈજ્ઞાનિક સર આઇઝેક ન્યૂટન આ હકીકત સમજી ગયા અને એણે દર્શાવ્યું કે આ તમામ પરિસ્થિતિમાં માત્ર એક જ પ્રકારનું બળ જવાબદાર છે અને આ બળ તેને ગુરુત્વાકર્ષણ બળ કહે છે આ ચેપ્ટરમાં આપણે ગુરુત્વાકર્ષણ અને ગુરુત્વાકર્ષણ બળના સાર્વત્રિક નિયમનો અભ્યાસ કરીશું ત્યારબાદ આપણે પૃથ્વીની સપાટી પર ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ થતી પદાર્થની ગતિનો અભ્યાસ કરીશું આપણે એ પણ જોઈશું કે કોઈ પણ પદાર્થનું વજન એ એક સ્થાનેથી બીજા સ્થાને જતા કેવી રીતે બદલાય છે અને છેલ્લે આપણે એ અભ્યાસ કરીશું કે કોઈ પણ પદાર્થને પ્રવાહી ઉપર તરવા માટેની આવશ્યક શરતો કઈ કઈ છે આ તમામ બાબતોનો અભ્યાસ આપણે આ ચેપ્ટર નંબર 10 ગુરુત્વાકર્ષણ એની અંદર કરવાના છે તો સૌપ્રથમ ટોપિક આપણે શરૂ કરીએ કે જેનું નામ છે ગુરુત્વાકર્ષણ આપણે બધા જાણીએ છીએ કે ચંદ્રમાં પૃથ્વીની આસપાસ વર્તુળાકાર કક્ષામાં પરિક્રમણ કરે છે આપણને એ પણ ખબર છે કે કોઈ પણ પદાર્થને આમ ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે ઉર્ધ્વ દિશા એટલે નીચેથી ઉપરની દિશા એને ઉર્ધ્વ દિશા કહેવાય જ્યારે કોઈ પણ પદાર્થને આમ ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે ત્યારે આ પદાર્થ એ અમુક ઊંચાઈએ પહોંચી અને ફરી પાછો નીચે તરફ ગતિ કરે છે એટલે કે પૃથ્વી પર પડે છે એવું કહેવાય છે કે ન્યૂટન જ્યારે સફરજનના ઝાડ નીચે બેઠા હતા ત્યારે તેમના ઉપર એક સફરજન પડ્યું અને આ સફરજન એની નીચે પડવાની ઘટનાએ ન્યૂટનને કંઈક વિચારવા માટે પ્રેરિત કર્યા અને ન્યૂટને એવું વિચાર્યું કે જો પૃથ્વી સફરજનને પોતાની તરફ આકર્ષતી હોય તો શું પૃથ્વી છે એ ચંદ્રમાને પોતાની તરફ આકર્ષતી નહીં હોય શું આ બંને પરિસ્થિતિઓમાં કોઈ ચોક્કસ પ્રકારનું બળ જવાબદાર છે આવો વિચાર ન્યૂટનને આવ્યો બરાબર છે ન્યૂટનને બે વિચાર આવ્યા કે જો પૃથ્વી સફરજનને પોતાની તરફ આકર્ષે છે તો શું પૃથ્વી છે એ ચંદ્રમાને પોતાની તરફ આકર્ષતી નહીં હોય આ પહેલો વિચાર અને બીજો વિચાર એને શું આવ્યો તો કે આ બંને પરિસ્થિતિમાં સફરજનની પૃથ્વી તરફ નીચે પડવાની એક ઘટના અને ચંદ્રમા કે જે પૃથ્વીની આસપાસ પરિક્રમણ કરે છે આ બંને પરિસ્થિતિમાં શું કોઈ પ્રકારનું બળ જવાબદાર છે પછી ન્યૂટને એવું અનુમાન લગાવ્યું કે આ બંને પરિસ્થિતિમાં માત્ર એક જ પ્રકારનું બળ જવાબદાર છે અને આ બળ એ કયું છે ગુરુત્વાકર્ષણ બળ સાથે સાથે ન્યૂટને એવો એક તર્ક આપ્યો કે પોતાની કક્ષા પરના દરેક બિંદુએ ચંદ્રમા એ સુરેખ પથ પર ગતિ કરવાને બદલે સતત ગતિ દરમિયાન પૃથ્વી પર પડતો રહે છે એટલે કે પૃથ્વી દ્વારા ચોક્કસપણે આકર્ષાયેલો રહે છે હકીકતમાં આપણે વાસ્તવમાં ચંદ્રમાને પૃથ્વી તરફ પડતો જોઈ શકતા નથી પરંતુ ખરેખર
વાસ્તવિકતા એ છે કે ચંદ્રમા પૃથ્વીની આસપાસ વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરી શકે છે એના માટેનું કારણ એ પૃથ્વીનું આકર્ષણ બળ છે પૃથ્વી ચંદ્રને પોતાની તરફ આકર્ષે છે જેના કારણે ચંદ્રમા પૃથ્વીની આસપાસ વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરી શકે છે જો પૃથ્વીનું આકર્ષણ બળ એ ચંદ્ર ઉપર લાગતું જ ન હોત તો ચંદ્રમા છે એ વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરવાને બદલે સુરેખ માર્ગ ઉપર ગતિ કરતા હોય આપણે પૃથ્વીની આસપાસ આજે ચંદ્રની વર્તુળાકાર કક્ષાની ગતિ છે એને સમજવા માટે આપણે એક પ્રવૃત્તિ ભણીએ બરાબર એ પ્રવૃત્તિમાં આપણે શું કરીશું એક દોરી લઈશું દોરીના એક છેડે આપણે પથ્થર બાંધીશું અને બીજો છેડો આપણા હાથમાં રાખીશું અને આ જે દોરી છે એને આપણા શરીરની આસપાસ આપણે ફેરવશું બરાબર જેથી કરીને પથ્થર છે વર્તુળાકાર માર્ગે ગતિ કરે બરાબર આપણે બે અવલોકન કરવાના છે એક તો જ્યારે દોરી આપણા હાથમાં પકડેલી હોય ત્યારે પથ્થરની ગતિ કેવા પ્રકારની છે એ અને બીજું અવલોકન કરવાનું છે કે જ્યારે આપણે દોરીને છોડી દઈએ ત્યારે પથ્થરની ગતિ કેવા પ્રકારની છે હવે આપણે એક દોરી લીધી છે દોરીનો એક છેડો આપણા હાથમાં છે અને બીજા છેડે પથ્થર બાંધેલો છે અને દોરીને આપણા શરીરની આસપાસ આમ ઘુમાવીએ તો દોરી જ્યારે આપણા હાથમાં છે ત્યારે પથ્થર એ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે એટલે આપણે ચોક્કસપણે કહી શકીએ કે દોરી છોડતા પહેલા પથ્થર એ નિશ્ચિત ઝડપથી વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે અને આ જે પથ્થરની વર્તુળાકાર માર્ગ છે વર્તુળાકાર માર્ગ પરની જે ગતિ છે પથ્થરની એ ગતિ દરમિયાન વર્તુળાકાર માર્ગ પરના દરેક બિંદુએ પથ્થર છે એ પોતાની ગતિની દિશા સતત બદલતો રહે છે બરાબર સમજો કે પથ્થર છે આ રીતે આમ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે તો આ વર્તુળાકાર માર્ગ પરના દરેક બિંદુએ પથ્થર છે પોતાની ગતિની દિશા બદલે છે અહીંયા જે દિશામાં પથ્થર ગતિ કરતો હશે એ જ દિશામાં આ બિંદુએ ગતિ નહીં કરે આ બિંદુએ પહોંચે ત્યારે ગતિની દિશા બદલી નાખશે વળી પથ્થર ગતિ કરતો કરતો આ બિંદુએ પહોંચે ત્યારે ગતિની દિશા બદલે અહીંયા પહોંચે ત્યારે ગતિની દિશા બદલે આમ વર્તુળાકાર માર્ગ પરના દરેક બિંદુએ પથ્થર છે એ સતત પોતાની ગતિની દિશા બદલે છે દિશામાં થતો આ ફેરફાર એ પથ્થરના વેગમાં થતો ફેરફાર અથવા તો પ્રવેગ સાથે સંકળાયેલો છે હવે જો પથ્થર છે વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય તો એની દિશા બદલાય અને દિશા બદલાય તો વેગમાં ફેરફાર થાય અને વેગમાં થતો ફેરફાર એ પ્રવેગ ઉત્પન્ન કરે બરાબર એટલે વર્તુળાકાર માર્ગના દરેક બિંદુએ પથ્થરની ગતિની દિશામાં જે ફેરફાર થાય છે આ ફેરફાર એ પ્રવેગ સાથે સંકળાયેલો છે જે બળ એ પથ્થરમાં પ્રવેગ ઉત્પન્ન કરે છે કે પછી જે બળ એ પથ્થરને વર્તુળાકાર માર્ગે ગતિ કરે ગતિમાં રાખે છે એ બળ હંમેશા કેન્દ્ર તરફ લાગતું હોય છે ફરીવાર જે બળ એ પથ્થરમાં પ્રવેગ ઉત્પન્ન કરે છે એટલે કે એના વેગમાં ફેરફાર કરે છે અથવા તો જે બળ પથ્થરને વર્તુળાકાર માર્ગે ગતિમાં રાખે છે એ બળ હંમેશા ક્યાં લાગતું હોય છે કેન્દ્ર તરફ લાગતું હોય છે અને આ કેન્દ્ર તરફ લાગતા બળને કેન્દ્રગામી બળ કહે છે કેવું બળ કહેવાય કેન્દ્રગામી બળ કેન્દ્રગામી બળની હાજરીમાં પથ્થર એ વર્તુળાકાર માર્ગે ગતિ કરે જો કેન્દ્રગામી બળ લાગતું ન હોય તો પથ્થર વર્તુળાકાર માર્ગે ગતિ કરવાને બદલે સુરેખ માર્ગે ગતિ કરે અને આ સુરેખ માર્ગ એ વર્તુળાકાર માર્ગ પર દોરેલા કોઈ પણ સ્પર્શકની દિશામાં હશે બરાબર છે તો અહીંયા આપણે એક વાત નક્કી કરી કે પથ્થરને છે વર્તુળાકાર માર્ગે ગતિ કરવા માટે કેન્દ્રગામી બળની જરૂર પડે તો આ હકીકત એને આપણે ચંદ્ર સાથે સરખાવીએ તો ચંદ્રમાને જો પૃથ્વીની આસપાસ વર્તુળાકાર ગતિ કરવી હોય તો એના માટે કેન્દ્રગામી બળ જરૂરી છે અને આ કેન્દ્રગામી બળ એ પૃથ્વીના આકર્ષણ બળ દ્વારા પૂરું પડશે પૃથ્વીનું આકર્ષણ બળ એ ચંદ્રને પૃથ્વીની આસપાસ વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરવા માટે કેન્દ્રગામી બળ પૂરું પાડે છે જો પૃથ્વીનું આકર્ષણ બળ એ ચંદ્ર ઉપર ન લાગતું હોત
तो चंद्र छे ए पृथ्वीनी आसपास वर्तुळाकार कक्षामां गति करवाने बदले ए सुरेख पथ पर गति करे, बराबर छे। એટલે એક વસ્તુ ક્લિયર થઈ, માત્ર ચંદ્રમાની જ વાત નથી, સૌરમંડળના કોઈ પણ ગ્રહ કે પછી વિશ્વનો કોઈ પણ પદાર્થ એને વર્તુળાકાર માર્ગે ગતિ કરવી હોય તો હંમેશા કેન્દ્રગામી બળની જરૂર પડે જ છે, બરાબર છે। અહીંયા આગળ આપણે દોરી સાથે પથ્થર બાંધેલો છે, બરાબર છે, અને દોરીને આપણે ઘુમાવીએ તો પથ્થર વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે, તો કેન્દ્રગામી બળ લાગે છે। તો આ પથ્થરને નિયમિત વર્તુળમાં ગતિ કરવા માટે જરૂરી કેન્દ્રગામી બળ ક્યાંથી મળશે? તો કે દોરી છે ખેંચાશે, દોરી ખેંચાય એટલે દોરીમાં તણાવ ઉત્પન્ન થાય, દોરીમાં ઉત્પન્ન થતું તણાવ બળ એ પથ્થરને છે એ વર્તુળાકાર માર્ગે ગતિ કરવા માટે કેન્દ્રગામી બળ પૂરું પાડશે, બરાબર। ત્યાર પછી સૌરમંડળના તમામ ગ્રહો છે એ સૂર્યની આસપાસ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે, વર્તુળાકાર કક્ષામાં ગતિ કરે છે, તો સૂર્યનું આકર્ષણ બળ આ તમામ ગ્રહોને કેન્દ્રગામી બળ પૂરું પાડે છે। તમે પરમાણુ નામના ચેપ્ટરમાં ભણી ગયા કે પરમાણુમાં છે ન્યુક્લિયસ હોય, ન્યુક્લિયસની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન હોય, આ ન્યુક્લિયસમાં વર્તુળાકાર કક્ષામાં ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય, તો ઇલેક્ટ્રોન છે એ નિયમિત વર્તુળમાં ગતિ કરે છે, તો એના માટે જરૂરી કેન્દ્રગામી બળ એ પ્રોટોન દ્વારા ઇલેક્ટ્રોન ઉપર લાગતું આકર્ષણ બળ પૂરું પાડશે। આપણને ખબર છે કે ઇલેક્ટ્રોન છે એ ઋણ વીજભાર ધરાવે છે અને પ્રોટોન છે એ ધન વીજભાર ધરાવે છે, ધન અને ઋણ બંને શું થાય આકર્ષણ। એટલે ઇલેક્ટ્રોન જે ન્યુક્લિયસની આસપાસ વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરે છે એના માટે કેન્દ્રગામી બળ જરૂરી છે, અને આ કેન્દ્રગામી બળ છે એ પ્રોટોન દ્વારા ઇલેક્ટ્રોન ઉપર લાગતું ગુરુત્વ આકર્ષણ બળ પૂરું પાડે છે, બરાબર છે। ત્યાર પછી આપણે જોઈએ છીએ કે સફરજન છે એ પૃથ્વી તરફ આકર્ષાય છે, તો આપણને એવો પ્રશ્ન થાય કે શું સફરજન છે એ પૃથ્વીને પોતાની તરફ આકર્ષતું નહીં હોય? જો આવું હોય તો આપણે પૃથ્વીને સફરજન તરફ ગતિ કરતી કેમ નથી જોઈ શકતા? હકીકતમાં ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ અનુસાર સફરજન પૃથ્વીને પોતાની તરફ આકર્ષે છે અને પૃથ્વી સફરજનને પોતાની તરફ આકર્ષે છે, પરંતુ ન્યૂટનનો ગતિનો બીજો નિયમ આપણે ભણ્યા હતા એનું ગાણિતિક સ્વરૂપ શું હતું? F = ma। આપેલા બળ માટે પદાર્થમાં ઉદ્ભવતો પ્રવેગ એ દળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, બરાબર। અહીંથી હું a ને સૂત્રનો કર્તા બનાવું તો a = f/m થાય। તો આ આપેલા બળ માટે પદાર્થમાં ઉદ્ભવતો પ્રવેગ એ દળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે। હવે આપણે સફરજન તરફ પૃથ્વી ગતિ કરે છે એ આપણે શા માટે નથી જોઈ શકતા? તો કે સફરજનનું દળ એ પૃથ્વીની સાપેક્ષમાં અવગણી શકાય તેટલું સૂક્ષ્મ છે, બરાબર। પૃથ્વીનું દળ અને સફરજનના દળની તમે સરખામણી કરો, બરાબર, તો પૃથ્વી છે એ સફરજનની સાપેક્ષે ખૂબ જ મોટી છે, બરાબર। જેટલું બળ પૃથ્વી સફરજન ઉપર લગાડે છે એટલું જ બળ સફરજન પૃથ્વી ઉપર લગાડે છે, તેમ છતાં સફરજન છે પૃથ્વી તરફ ગતિ કરે છે પણ પૃથ્વી છે સફરજન તરફ ગતિ કરે છે આપણે જોઈ શકતા નથી। એનું કારણ શું છે? તો કે સફરજનનું દળ છે અવગણી શકાય તેટલું નાનું છે, સૂક્ષ્મ છે, એટલા માટે આપણે પૃથ્વીની ગતિ છે એ સફરજન તરફની જોઈ શકતા નથી, પરંતુ સફરજનની ગતિ પૃથ્વી તરફ જોઈ શકીએ છીએ। આવું જ કંઈક ચંદ્રમાની ગતિ એ પૃથ્વી તરફ થાય છે, પૃથ્વીની ગતિ ચંદ્ર તરફ થાય છે એ આપણે જોઈ શકતા નથી, બરાબર, કારણ કે પૃથ્વીની સાપેક્ષમાં ચંદ્રમાં એનું દળ ઓછું છે, એટલે આપણે ચંદ્રમાં છે એ પૃથ્વી તરફ પડતો રહે છે એ આપણે જોઈ શકતા નથી, બરાબર છે। આપણા સૌરમંડળના તમામ ગ્રહો એ સૂર્યની આસપાસ પરિક્રમણ કરે છે, તો એમાં પણ સૂર્ય અને આ ગ્રહો વચ્ચે આકર્ષણ બળ લાગે છે, બરાબર, અને આ આકર્ષણ બળ એ આ તમામ ગ્રહોને સૂર્યની આસપાસ વર્તુળાકાર કક્ષામાં પરિક્રમણ કરવા માટે જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડે છે। આ બધા જ તથ્યોને આધારે ન્યૂટને એવું કીધું કે માત્ર પૃથ્વી છે એ ચંદ્ર અને સફરજનને જ પોતાની તરફ નથી આકર્ષતી, પરંતુ વિશ્વનો પ્રત્યેક પદાર્થ એકબીજા ઉપર આકર્ષણ બળ લગાડે છે, બરાબર છે। બે વ્યક્તિઓ છે
एक बीजा ने बच्चे आकर्षण बल लगाड़े छे बे पदार्थो छे एक बीजा बच्चे आकर्षण बल लगाड़े छे बे अणुओ बे परमाणुओ एक बीजा पर आकर्षण बल लगाड़े छे आम विश्वनो प्रत्येक पदार्थ एक बीजा पर आकर्षण बल लगाड़े छे अने आवा आकर्षण बल ने गुरुत्वाकर्षण बल कहेवाय बराबर तो आ आपणो पहेलो टॉपिक के जे गुरुत्वाकर्षण नामनो हतो ए अहींया पूरो थाय छे बराबर व्यवस्थित लाइन सह टेक्सबुक माथी शांति थी ध्यान थी वाचो बराबर હવે આપણે ગુરુત્વાકર્ષણ બળનો સાર્વત્રિક નિયમ એનો અભ્યાસ કરીએ હવે મિત્રો આપણે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ ભણીએ બરાબર હમણાં જ આપણે વાત કરી કે વિશ્વનો પ્રત્યેક પદાર્થ એ બીજા પદાર્થ ઉપર બળ લગાડે છે બીજો પદાર્થ છે પહેલા પદાર્થ ઉપર બળ લગાડે આ બળ એ બંને પદાર્થોના દળના ગુણાકારના સમપ્રમાણ અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે અને આ બળ એ બંને પદાર્થોના કેન્દ્રને જોડતી રેખાની દિશામાં હોય છે આ નિયમ એ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ છે બરાબર શબ્દોના સ્વરૂપમાં લખી નાખીએ વિશ્વનો દરેક પદાર્થ બીજા પદાર્થ પર બળ લગાડે છે વિશ્વનો દરેક પદાર્થ બીજા પદાર્થ પર બળ લગાડે છે આ બળ બંને પદાર્થોના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે તથા બળની દિશા બંને પદાર્થોના કેન્દ્રને જોડતી રેખાની દિશામાં હોય છે બરાબર આ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ છે એકદમ સિમ્પલ છે કે વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થ ઉપર બળ લગાડે છે આ બળ એ આકર્ષણ બળ છે આ બળ બંને પદાર્થોના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે તથા આ બળ એ બંને પદાર્થોના કેન્દ્રને જોડતી રેખાની દિશામાં હોય છે બરાબર વ્યવસ્થિત આકૃતિની મદદથી આપણે હવે સમજીએ ધારો કે બે પદાર્થો આપણી પાસે છે આ સમજો કે પહેલો પદાર્થ છે બરાબર એને હું નામ આપું છું A અને આ બીજો પદાર્થ છે એને હું નામ આપું છું B પદાર્થ A એનું દળ કેપિટલ M અને પદાર્થ B એનું દળ સ્મોલ m છે ધારો કે બંને પદાર્થો એકબીજાથી સ્મોલ d જેટલા અંતરે રહેલા છે બંને પદાર્થો વચ્ચેનું અંતર કેટલું છે સ્મોલ d બરાબર તો આ જે પદાર્થ A છે એ પદાર્થ B ઉપર બળ લગાડશે તો ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ અનુસાર પદાર્થ B એ પદાર્થ A ઉપર બળ લગાડશે આ બંને પદાર્થો વચ્ચે લાગતું બળ એ આકર્ષણ બળ છે અને આ આકર્ષણ બળની દિશા એ બંને પદાર્થોના કેન્દ્રને જોડતી રેખાની દિશામાં હોય છે પદાર્થ A દ્વારા B ઉપર આ દિશામાં બળ લાગે તો એની વિરુદ્ધ દિશામાં પદાર્થ B દ્વારા A ઉપર બળ લાગશે બરાબર છે તો જો વિશ્વનો દરેક પદાર્થ બીજા પદાર્થ ઉપર બળ લગાડે છે તો આ પહેલો પદાર્થ છે આ બીજો પદાર્થ છે તો પહેલો પદાર્થ બીજા પદાર્થ ઉપર બળ લગાડે છે બરાબર છે પહેલા પદાર્થનું દળ m છે બીજા પદાર્થનું દળ સ્મોલ m છે
આ બંને પદાર્થો વચ્ચે લાગતું બળ એ આકર્ષણ બળ છે ધારો કે F છે તો આ બળ એ બંને પદાર્થોના દળના ગુણાકારના સમપ્રમાણમાં છે અને તેમની વચ્ચેનું અંતર d છે એના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે તો એ આપણે સાબિત કરીએ ધારો કે બે પદાર્થો A અને B ના બે પદાર્થો A અને B ના દળો અનુક્રમે કેપિટલ M અને સ્મોલ M છે પદાર્થ A એનું દળ કેપિટલ M અને પદાર્થ B એનું દળ સ્મોલ M છે ધારો કે બંને પદાર્થો વચ્ચે લાગતું આકર્ષણ બળ F છે બંને પદાર્થો વચ્ચે જે આકર્ષણ બળ લાગે છે કેટલું છે F છે તથા તેમની વચ્ચેનું અંતર સ્મોલ d છે બંને પદાર્થોની વચ્ચેનું અંતર કેટલું છે સ્મોલ d તો ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ પરથી ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ પરથી બંને પદાર્થો વચ્ચે લાગતું આકર્ષણ બળ F એ બંને પદાર્થોના દળના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે બરાબર ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ પરથી આપણે લખી શકીએ કે બંને પદાર્થો વચ્ચે લાગતું આકર્ષણ બળ F એ બંને પદાર્થોના દળ કેપિટલ M અને સ્મોલ M એના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે તેથી સૂત્ર આપણે આવું લખી શકીએ કે બંને પદાર્થો વચ્ચે લાગતું આકર્ષણ બળ F એ પહેલા પદાર્થનું દળ કેપિટલ M અને બીજા પદાર્થનું દળ સ્મોલ m એના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે તેથી F ચલે છે m ક્રોસ સ્મોલ m જ્યાં આ જે નિશાની છે એ સમપ્રમાણતાની નિશાની છે એટલે આપણે વાક્ય લખ્યું ને કે આ બળ એટલે આકર્ષણ બળ F એ બંને પદાર્થોના દળના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે પહેલા પદાર્થનું દળ કેપિટલ m બીજા પદાર્થનું દળ સ્મોલ m આ બંનેનો ગુણાકાર એ બંને પદાર્થો વચ્ચે લાગતા આકર્ષણ બળના સમપ્રમાણમાં છે આગળ તથા તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે સાથે સાથે આ બંને પદાર્થો વચ્ચે લાગતું આકર્ષણ બળ F એ બંને પદાર્થો વચ્ચેનું અંતર d એના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે તેથી બંને પદાર્થો વચ્ચે લાગતું આકર્ષણ બળ F એ બંને પદાર્થો વચ્ચેના અંતરનો વર્ગ d એના વ્યસ્ત પ્રમાણમાં એટલે 1 ના છેદમાં લખેલ છે બરાબર છે તો F ચલે છે 1/d² આને આપણે સમીકરણ નંબર 1 કહીએ અને સમીકરણ નંબર 2 કહીએ બરાબર હવે સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 એનો સંયુક્ત રીતે આપણે લખીએ સમીકરણ 1 અને 2 ને સમીકરણ 1 અને 2 ને સંયુક્ત રીતે લખતા બંનેને ભેગું કરીને લખીએ તો આમ લખાય
F ચાલે છે બંનેમાં કોમન શું F અને સમચલનની નિશાની આ ગુણાકારમાં છે m ગુણ્યા સ્મોલ m છેદમાં d² છે એ ભાગાકારમાં છે બરાબર તો F ચાલે છે m ગુણ્યા m છેદમાં d² બરાબર હવે આ વચ્ચેથી આપણે સમપ્રમાણતાની નિશાની દૂર કરી અને બરાબરની નિશાની મૂકી છે તો એક અચળાંક મૂકવો પડશે એ અચળાંક તરીકે હું કેપિટલ G લઉં છું તો F આ સમપ્રમાણતાની નિશાની દૂર કરી બરાબરની નિશાની મૂકી તો એક અચળાંક મૂકવો પડશે અને એ અચળાંક કેપિટલ G ઇન્ટુ બાકીનું પદ M નું કેપિટલ M ગુણ્યા સ્મોલ m છેદમાં d² તો F બરાબર કેપિટલ G m ક્રોસ m છેદમાં d² જ્યાં કેપિટલ G એને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કહે છે જ્યાં કેપિટલ G ને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કહે છે જેને શું કહેવાય ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક હવે આપણે કેપિટલ G છે એને સૂત્રનો કર્તા બનાવીએ બરાબર તો પહેલા આ d² છે એને અહીંયા લઈ આવો તો f ગુણ્યા d² બરાબર કેપિટલ G કેપિટલ m ગુણ્યા સ્મોલ m હવે મારે આ G ને સૂત્રનો કર્તા બનાવવો હોય તો આ જે આખું પદ છે m ગુણ્યા m એને આ બાજુ લઈ આવો તો ક્યાં આવે છેદમાં તો કેપિટલ G બરાબર f ઇન્ટુ d² છેદમાં કેપિટલ m સ્મોલ m આ આપણને મળી ગયું ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક G શોધવા માટેનું સૂત્ર બરાબર ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક G શોધવા માટેનું સૂત્ર શું છે G બરાબર F ગુણ્યા d² છેદમાં કેપિટલ M ઇન્ટુ સ્મોલ m જ્યાં કેપિટલ M એ મોટા પદાર્થનું દળ છે અને સ્મોલ m એ નાના પદાર્થનું દળ છે અને d એ બંને પદાર્થ વચ્ચેનું અંતર છે અને F છે એ બંને પદાર્થ વચ્ચે લાગતું આકર્ષણ બળ છે તેથી F સોરી G બરાબર F ઇન્ટુ d² છેદમાં m ક્રોસ m બરાબર એક વૈજ્ઞાનિક હતો હેન્ડ્રિક કેવેન્ડિશ હેન્ડ્રિક કેવેન્ડિશ નામના વૈજ્ઞાનિકે એક સંવેદનશીલ તુલા વડે આ G નું મૂલ્ય માપ્યું બરાબર તો હેન્ડ્રિક કેવેન્ડિશ છે સંવેદનશીલ તુલા વડે માપેલ G નું મૂલ્ય કેટલું છે તો કે 6.67 ગુણ્યા 10 ની માઇનસ 11 ઘાત એકમ છે ન્યૂટન મીટર સ્ક્વેર છેદમાં કિલોગ્રામ નો સ્ક્વેર ન્યૂટન મીટર સ્ક્વેર છેદમાં કિલોગ્રામ નો સ્ક્વેર કારણ કે બળ છે એનો એકમ ન્યૂટન છે પછી અંતર એનો એકમ મીટર પણ અહીંયા d² છે એટલે મીટર સ્ક્વેર છેદમાં બંને પદાર્થનું દળ એનો એકમ તો કિલોગ્રામ હોય અને અહીંયા કિલોગ્રામ ને અહીંયા કિલોગ્રામ તો કિલોગ્રામ નો સ્ક્વેર આ કિંમત આપણે ખાસ ધ્યાન રાખવાની છે આ હેન્રી કેવેન્ડિશ નામના વૈજ્ઞાનિકે સંવેદનશીલ તુલા વડે એક પણ પ્રકારની ત્રુટિ વગરનું જે ત્રાજવું હોય એના વડે આ ગુરુત્વાકર્ષણનો જે સાર્વત્રિક અચળાંક G છે એનું મૂલ્ય માપેલું અને કેટલું આવ્યું હતું 6.67 ગુણ્યા 10 ની માઇનસ 11 ઘાત આટલું ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંકનું મૂલ્ય છે બરાબર છે હવે આપણને ખબર છે કે વિશ્વનો પ્રત્યેક પદાર્થ એ એકબીજા ઉપર આકર્ષણ બળ લગાડે છે તો તમે ક્લાસરૂમમાં બેચ ઉપર બેઠા હોય બરાબર તો તમારી બાજુમાં બેઠેલા વ્યક્તિ ઉપર તમે આકર્ષણ બળ લગાડો છો એમ કહી શકાય બરાબર બાજુવાળો વ્યક્તિ તમારા ઉપર પણ આકર્ષણ બળ લગાડે છે બરાબર છે તો આ છે ગુરુત્વાકર્ષણ બળનો સાર્વત્રિક નિયમ આખે આખો ટોપિક વ્યવસ્થિત તૈયાર કરજો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એક્ઝામની દ્રષ્ટિએ બરાબર એટલે આઈએમપી લખી દઉં છું બાજુમાં સાથે સાથે આગળ તમે ધોરણ 11 એની અંદર સાયન્સ
પસંદ કરશો તો એમાં પણ આ નિયમનો ઉપયોગ આવે છે બરાબર છે તો વ્યવસ્થિત લખી અને તૈયાર કરજો ત્યાર પછી આપણે આ ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ એના ઉપર આધારિત એક ઉદાહરણ આપેલું છે એ આપણે ગણી બરાબર હવે મિત્રો આપણે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું એક ઉદાહરણ જોઈએ ટેક્સ્ટબુકમાં આપેલું છે ઉદાહરણ નંબર 10.1 એની રકમ મેં બોર્ડ પર લખેલી છે રકમ શું કહેવા માંગે છે પહેલા આપણે એ જોઈ લઈએ રકમ એવું કહે છે કે પૃથ્વીનું દ્રવ્યમાન એટલે કે પૃથ્વીનું દળ કેટલું આપેલું છે 6×10^24 કિલોગ્રામ તથા ચંદ્રનું દ્રવ્યમાન એટલે કે ચંદ્રનું દળ કેટલું છે 7.4×10^22 કિલોગ્રામ છે જો પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર 3.84×10^5 કિલોમીટર હોય તો પૃથ્વી દ્વારા ચંદ્ર પર લાગતું બળ ગણો g = 6.7×10^-11 ન્યૂટન મીટર સ્ક્વેર કિલોગ્રામની -2 પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર જુઓ કેટલું છે 3.84×10^5 કિલોમીટર છે તેમ છતાં પૃથ્વી દ્વારા ચંદ્ર ઉપર આકર્ષણ બળ લાગે છે આ આકર્ષણ બળ કેટલું એ આપણે શોધવાનું છે બરાબર તો આપણી પાસે પહેલા પૃથ્વીનું દળ છે પૃથ્વીનું દળ એને હું કેપિટલ M કહું કારણ કે એ ચંદ્ર કરતાં વજનમાં ભારે છે એટલે એને મોટા પદાર્થ તરીકે લઈ શકાય તો પૃથ્વીનું દળ કેપિટલ M બરાબર 6×10^24 કિલોગ્રામ પછી ચંદ્રનું દળ આપેલું છે ચંદ્રનું દળ એને સ્મોલ M લો કારણ કે પૃથ્વી કરતાં ચંદ્રનું દળ ઓછું છે એટલે નાના પદાર્થ તરીકે લઈ શકાય તો સ્મોલ M બરાબર 7.4×10^22 કિલોગ્રામ જો પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર અંતર એને આપણે d વડે દર્શાવીએ d બરાબર કેટલું આપેલું છે 3.84×10^5 કિલોમીટર આ પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર છે આ અંતર આપણને કિલોમીટરમાં આપેલું છે એને આપણે મીટરમાં ફેરવવું પડે તો કિલોમીટરને મીટરમાં ફેરવવા માટે આપણે 1000 વડે ગુણવા પડે કેટલા વડે ગુણવા પડશે 1000 વડે તો 1000 વડે ગુણી નાખીએ આને તો d = 3.84×10^5 આ કિલોમીટર છે એને મીટરમાં ફેરવવા માટે આપણે 1000 વડે ગુણ્યા તો કિલોમીટરમાંથી શેમાં ફરી ગયું મીટરમાં તો d = 3.84×10^5 આ 1000 એટલે 10^3 લખાય તો × 10^3 હવે અહીં જુઓ આધાર સરખો છે તો ઘાતનો સરવાળો થશે તો d = 3.84×10^8 5+3 એટલે 8 મીટર આટલા મીટર પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર છે અને g આપેલું છે g = 6.67 અથવા તો 6.7 લઈએ આપણે ટેક્સ્ટબુકમાં જે આપેલું છે બરાબર 6.7×10^-11 કિલોગ્રામ મીટર સ્ક્વેર ન્યૂટન મીટર સ્ક્વેર કિલોગ્રામની -2 બરાબર આટલી કિંમત આપણને આપેલી છે આપણે શું શોધવાનું છે પૃથ્વી દ્વારા ચંદ્ર પર લાગતું આકર્ષણ બળ કેટલું હશે F આપણે શોધવાનું છે બરાબર હમણાં જ આપણે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ એની અંદર આપણે સૂત્ર ભણ્યું F = શું સૂત્ર ભણ્યા હતા આપણે F = યાદ કરો જોઈએ કેપિટલ G F = કેપિટલ G ઇન્ટુ કેપિટલ M / સ્મોલ m / d² આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું આકર્ષણ બળ શોધી શકીએ તો F = બધી કિંમત મૂકવાની છે બીજું કાંઈ કરવાનું નથી સૂત્ર આપેલું છે કિંમતો આપેલી છે મૂકી અને સાદુરૂપ આપવાનું છે તો કેપિટલ G ની કિંમત મૂકીએ પહેલા અહીંયા તો 6.7×10^11 કેપિટલ M એટલે પૃથ્વીનું દળ કેટલું છે 6×10^24 કિલોગ્રામ ઇન્ટુ સ્મોલ m એટલે ચંદ્રનું દળ કેટલું છે 7.4
4 ગુણ્યા 10 ની 22 કા છેદમાં d સ્ક્વેર એટલે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર d આપેલું છે એટલે એક વખત કિંમત લખો 3.84 ગુણ્યા 10 ની 8 કા એને ગુણ્યા પાછે એ ની કિંમત લખો કારણ કે d સ્ક્વેર એટલે d ગુણ્યા d લખાય તો બે વખત કિંમત લખવી પડે તો 3.84 ગુણ્યા 10 ની 8 કા તો 1 બરાબર પહેલા અંશ એનું આપણે કેલ્ક્યુલેશન કરી અંશમાં 6.7 આ ઘાત વાળા પદ છે એને પહેલા ભૂલી જાવ અત્યારે આપણે 3 નો ગુણાકાર કરીએ 6.7 ગુણ્યા 6 ગુણ્યા 7.4 બરાબર એ ત્રણેયનો ગુણાકાર તમે કેલ્ક્યુલેટર ની અંદર કરશો તો એ આવશે 297.48 કેટલો આવશે 297.48 6.7 ગુણ્યા 6 ગુણ્યા 7.4 એટલે 297.48 એને ગુણ્યા હવે ઘાત જોઈએ જો અહીંયા 10 ની માઈનસ 11 ઘાત અહીંયા 10 ની 10 ની 24 ઘાત અહીંયા 10 ની 22 ઘાત ત્રણેયની અંદર આધાર સરખો છે તો ઘાતનો સરવાળો તો 10 ની 22 ઘાત + 10 ની 24 ઘાત એટલે 10 ની કેટલી ઘાત થશે 46 ઘાત બરાબર છે 10 ની 46 ઘાત - 10 ની 11 ઘાત તો 46 માંથી 11 જાય તો કેટલા વધે 35 આ આવશે 10 ની 35 ઘાત બરાબર તો અંશનું કેલ્ક્યુલેશન થઈ ગયું ફરીવાર કહી દઉં કે આ 10 ની - 11 ઘાત આ 10 ની 24 ઘાત આ 10 ની 22 ઘાત ત્રણેયમાં આધાર સરખો છે તો ઘાતનો સરવાળો થાય તો 22 24 - 11 તો 22 24 એટલે 36 - 11 એટલે 35 છેદમાં 3.84 ગુણ્યા 3.84 કરો તો એ આવશે 14.7456 આ બંનેનો ગુણાકાર 14.7456 ગુણ્યા 10 ની 8 ઘાત અને 10 ની 8 ઘાત આધાર સરખો ઘાતનો સરવાળો તો 10 ની 16 ઘાત તો 1 બરાબર હવે આ બંનેનો ભાગાકાર કરવાનો 297.48 ભાગ્યા 14.7456 તો આ બંનેનો ભાગાકાર આવે છે 20.1 કેટલો ભાગાકાર આવે છે 20.1 ગુણ્યા આ 10 ની 35 ઘાત તો છે અને છેદમાં 10 ની 16 ઘાત છે 10 ની 16 ઘાત છેદમાં પ્લસ છે એને આપણે અંશમાં લઈ જઈએ તો માઈનસ થઈ જાય બરાબર તો ગુણ્યા 10 ની - 16 ઘાત તો f બરાબર આધાર સરખો ઘાતનો સરવાળો 35 - 16 એટલે 19 તો 20.1 ગુણ્યા 10 ની - 19 ઘાત પર સોરી + 19 ઘાત કારણ કે 35 + છે ને તો 35 - 16 એટલે 10 ની 19 ઘાત તો f બરાબર આ જે 0 છે એ હું આને આપી દઉં 10 ને તો 10 ની 1 ઘાતમાં વધારો થાય 19 તો છે 1 વધે કેટલી થાય 20 તો 2.01 ગુણ્યા 10 ની 20 ઘાત બળ છે એટલે એકમ શું આવશે ન્યૂટન બરાબર તો આટલું બળ લાગશે અહીંયા ખ્યાલ આવ્યો ને આ 20.1 છે અને હું 2.01 લખું એટલે પોઈન્ટ છે એ ડાબી બાજુ ખસું તો ઘાતમાં વધારો થાય અને પોઈન્ટ આપણે જમણી બાજુ ખસેડીએ તો ઘાતમાં ઘટાડો થાય તો અહીં અમે 1 પોઈન્ટ ડાબી બાજુ ખસેડ્યો 20 ની જગ્યાએ મેં શું લખ્યું 2.0 તો 1 પોઈન્ટ ખસેડ્યો તો ઘાત 1 વધે 10 ની 19 તો હતી 1 વધે એટલે 10 ની 20 ઘાત તો આટલું બળ છે પૃથ્વી દ્વારા ચંદ્ર ઉપર લાગશે બરાબર f બરાબર 2.01 ગુણ્યા 10 ની 20 ઘાત ન્યૂટન તો આ છે ઉદાહરણ નંબર 10.1 વ્યવસ્થિત લખી નાખો ત્યાર પછી એક નાનકડો એવો ટોપિક છે એ આપણે ભણી બરાબર હવે આપણે મિત્રો ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું મહત્વ સમજીએ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ અનેક એવી ઘટનાઓ સમજાવે છે કે જે પહેલા અસંબંધિત હતી જેના વિશે આપણને કોઈ પણ પ્રકારની જાણકારી હતી નહીં એવી ઘણી બધી ઘટનાઓ છે જે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ આપણને સમજાવે છે એમાંની પહેલી જ ઘટના કે આપણે શા માટે પૃથ્વી સાથે ઝઘડાયેલા રહીએ છીએ એ આપણને પહેલા ખબર નહોતી પછી શા માટે ચંદ્ર પૃથ્વીની આસપાસ પરિક્રમણ કરે છે શા માટે બધા જ ગ્રહો એ સૂર્યની આસપાસ પરિક્રમણ કરે છે શા માટે દરિયામાં ભરતી અને ઓટ આવે છે આ તમામ ઘટનાઓથી પહેલા આપણે અજાણ હતા આવું થાય છે એ તો આપણને ખબર હતી પણ આવી ઘટનાઓ શેના કારણે થાય છે એ આપણને ખબર નહોતી તો આ દરેક ઘટના પાછળનું કારણ એ આપણને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ સમજાવે છે પહેલી ઘટના આપણને પૃથ્વી સાથે બાંધી રાખતું બળ એ હવે આપણને ખબર છે
गुरुत्वाकर्षण बल छे। गुरुत्वाकर्षण बल ने कारणे आपणे पृथ्वी साथे चिपकेला रहीए छे। बीजू पृथ्वीनी फरते થતું ચંદ્રનું પરિક્રમણ। ચંદ્ર પૃથ્વીની આસપાસ છે, વર્તુળાકાર કક્ષામાં પરિક્રમણ કરે છે, તો એના માટે જરૂરી કેન્દ્રગામી બળ એ પૃથ્વીનું આકર્ષણ બળ પૂરું પાડે છે। એવી જ રીતે સૂર્યની ફરતે થતું ગ્રહોનું પરિક્રમણ, તો દરેક ગ્રહ છે સૂર્યની આસપાસ વર્તુળાકાર કક્ષામાં પરિક્રમણ કરે છે, તો ગ્રહોને સૂર્યની આસપાસ વર્તુળાકાર કક્ષામાં પરિક્રમણ કરવા માટે જરૂરી કેન્દ્રગામી બળ એ સૂર્ય દ્વારા ગ્રહો ઉપર લાગતું આકર્ષણ બળ પૂરું પાડે છે। અને છેલ્લી ઘટના એ ચંદ્ર તથા સૂર્યના કારણે આવતી ભરતી અને પોટ। આપણે ખબર છે કે દર 15 દિવસે એક પખવાડિયામાં છે એ શું આવે, પૂનમ આવે, પછીના 15 દિવસે અમાસ આવે, બરાબર। તો પૂનમ અને અમાસના કારણે છે દરિયામાં ભરતી અને પોટ આવતી હોય છે, બરાબર। તો આ તમામ ઘટનાઓ પાછળનું કારણ છે એ ગુરુત્વાકર્ષણ બળ છે, બરાબર છે। એટલે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું મહત્વ અહીંયા આપણને સમજાય છે, બરાબર। તો આ એક ટોપિક હતો નાનકડો એવો। ત્યાર પછી આવે છે મુક્ત પતન, પણ એ હવે આપણે આવતા લેક્ચરમાં ભણીશું, બરાબર। આજના લેક્ચરમાં આ તમામ ટોપિક, પહેલો ટોપિક આપણે ભણ્યા ગુરુત્વાકર્ષણ, ત્યાર પછી ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ, ત્યાર પછી ઉદાહરણ નંબર 10.1, અને છેલ્લે આપણે ભણ્યા ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું મહત્વ। તમામ ટોપિક અને ઉદાહરણનો દાખલો છે વ્યવસ્થિત લખી અને તૈયાર કરજો, ન સમજાય ત્યાં પૂછી લેજો। આવતા લેક્ચરમાં આપણે મુક્ત પતન વિશે ભણીશું। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।